હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએફ ડિઝાઇન. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો રિક્વેસ્ટેડ વિડીયો છે. આ વિડીયો માટે મને ઘણી બધી કોમેન્ટ આવેલી છે, તો જેણે આ બધી કોમેન્ટ કરેલી છે તેના માટે આપણે આજે આ સ્પેશિયલ વિડીયો જોઈશું. અને સૌથી સ્પેશિયલ આમના માટે છે જેણે કોમેન્ટ કરી છે કે 39 સાઈઝનું કટોરી બ્લાઉઝ કટિંગનો વિડીયો બતાવો. પણ તેમણે એ નથી જણાવેલું કે તેમને બ્લાઉઝનું કટિંગ બોડી માપથી શીખવું છે કે માપના બ્લાઉઝ પરથી શીખવું છે, અને એ પણ નથી જણાવેલું કે બ્લાઉઝમાં નેક કેવું બનાવવાનું છે. તો અત્યારે આપણે માપના બ્લાઉઝ પરથી માપ લઈ અને ડીપ નેક કટોરી બ્લાઉઝ કેવી રીતે બનાવવું તે જોવાના છીએ. આ વિડીયોમાં બ્લાઉઝ કટિંગની એટલી ઇઝી રીત બતાવી છે કે જો તમે બિગનર્સ છો તો પણ આ રીતે બ્લાઉઝ કટિંગ કરી અને ખૂબ જ સરસ ફિટિંગવાળું બ્લાઉઝ બનાવી શકશો. અને કટિંગમાં જ્યાં જરૂર પડે ત્યાં કટિંગને લગતી ટિપ્સ પણ આપેલી છે. અને ફ્રેન્ડ્સ, બ્લાઉઝનું કટિંગ શરૂ કરતાં પહેલાં તમને આ ચેનલ પર વિડીયો પસંદ આવી રહ્યા છે અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝ કટિંગ કરવા માટે સૌપ્રથમ માપના બ્લાઉઝ પરથી માપ લઈશું અને ત્યારબાદ પેપર કટિંગ કરીશું. બ્લાઉઝ કટિંગ કરવા માટે માપના બ્લાઉઝ પરથી જેટલા માપ લેવાના હોય તે બધા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ બધા જ માપ માપના બ્લાઉઝ પરથી કેવી રીતે લેવા તે બધું સમજવા માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો. બ્લાઉઝમાંથી માપ લેવા માટે સૌપ્રથમ બ્લાઉઝને આ રીતે વ્યવસ્થિત સેટ કરી લેવું. આ હૂકને પણ બંધ કરી લેવા જેથી વ્યવસ્થિત માપ લઈ શકાય. અને હવે બ્લાઉઝનું જે સૌથી પહેલું માપ છે તે લંબાઈનું લેશું અને જે આપણે પાછળની સાઈડથી લેવાનું છે. અને લંબાઈનું માપ લેવા માટે મેજરટેપને આ રીતે જ્યાં સ્લીવનો જોઈન્ટ છે ત્યાંથી રાખીશું. આ મેજરટેપને સ્લીવ બાજુ શા માટે રાખવાની તે આપણે કટિંગ વખતે સમજીશું. અહીંયા બ્લાઉઝમાંથી જેટલા માપ લેવાના છે તે બધા જ આપણે સાઈડમાં નોટ કરતા જશું. અને અહીંયા આપણે પાછળના નેકનું પણ માપ લઈ લેશું. બ્લાઉઝમાં પાછળની સાઈડથી આ બે જ માપ લેવાના હોય છે. હવે પછીના બધા જ માપ આપણે આગળની બાજુથી લઈશું. અને આ રીતે ફરી વખત બ્લાઉઝને વ્યવસ્થિત કરી અને સૌથી પહેલું માપ શોલ્ડરનું લેશું. અને શોલ્ડરનું માપ આ રીતે સ્લીવના એક જોઈન્ટથી શરૂ કરી અને સામેના જોઈન્ટ સુધી લેશું. અને હવે ચેસ્ટનું માપ લેવાનું છે. તેના માટે મેજરટેપને જ્યાં સ્લીવનો જોઈન્ટ પૂરો થાય છે ત્યાં આ રીતે રાખીશું અને સામેના જોઈન્ટ સુધી લેશું. અને આ માપ લેતી વખતે બ્લાઉઝને વધારે ખેંચવાનું પણ નથી અને લૂઝ પણ નથી રાખવાનું. અને હવે આ રીતે કમરનું માપ લઈ લેશું. અત્યારે આપણે કટોરી બ્લાઉઝ બનાવી રહ્યા છીએ માટે આ રીતે કટોરીનું પણ માપ લેશું. અહીંયા કટોરી આ સાઈઝ પ્રમાણે 6.5 અથવા તો 6.25 પણ હોઈ શકે છે. અને હવે પછી શોલ્ડરથી આ રીતે મેજરટેપ રાખીશું અને બેલ્ટની લેન્થ માપીશું. અને ત્યાર પછી આ રીતે આગળનું નેક પણ માપી લેશું. અને હવે સ્લીવ કટિંગ માટે ટોટલ 3 માપની જરૂર પડે છે. સ્લીવની લેન્થ અને સ્લીવના બોટમનું માપ અત્યારે લેશું. અને ત્રીજું માપ આર્મહોલનું લેવાનું છે જે આપણે ફર્મો કટિંગ કર્યા પછી લેશું. આ રીતે બ્લાઉઝમાંથી બધા જ માપ વ્યવસ્થિત લઈ લીધા પછી હવે પેપર કટિંગ કરીશું. કટોરી બ્લાઉઝનું પેપર કટિંગ કરવા માટે જરૂરી બધી ટિપ્સ આપણે જોવાના છીએ, માટે વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વિના જોજો. સૌપ્રથમ પેપરને આ રીતે ડબલ ફોલ્ડમાં લીધેલું છે. ફ્રન્ટ અને બેક આપણે બંને જોડે કટિંગ કરવાના છીએ. અને જે લેન્થનું માપ છે તેમાં 1 ઇંચ પ્લસ કરી અને અહીંયા માર્કિંગ કરીશું. અને હવે આ જ માર્કિંગ પર શોલ્ડરનું માપ લેશું. અને હવે બ્લાઉઝના માપ પરથી જે શોલ્ડર છે તેનું હાફ કરીશું અને તેમાં 1/2 ઇંચ સિલાઈનું એડ કરીશું. હવે પછી આર્મહોલનું માર્કિંગ કરવાનું છે. પણ આર્મહોલનું માર્કિંગ કરતાં પહેલાં ચેસ્ટનું માપ કેટલું છે અને સ્લીવની લેન્થ કેટલી છે તે બંને ધ્યાનમાં રાખી અને આર્મહોલનું માર્કિંગ કરવું. આ બ્લાઉઝમાં ચેસ્ટ 39 છે અને સ્લીવની લેન્થ શોર્ટ છે, માટે આર્મહોલનું માર્કિંગ 6 ઇંચ ઉપર કરીશું. અત્યારે આપણે માપના બ્લાઉઝ પરથી માપ લઈ અને કટિંગ કરી રહ્યા છીએ. માટે ચેસ્ટનું માપ 19.5 આવેલું છે. તો અહીંયા ચેસ્ટનું માર્કિંગ કરવા માટે જે ચેસ્ટ છે તેનું હાફ કરીશું.
અને તેમાં 1.5 ઇંચ સિલાઈનું પ્લસ કરી અને માર્કિંગ કરી લેશું. કમરમાં પણ તે જ રીતે માપ લેવાનું છે. જે કમરનું માપ છે તેનું હાફ કરીશું અને 1.5 ઇંચ સિલાઈનું પ્લસ કરીશું અને કમરમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે કમરના ટક્સ માટે. ટોટલ 1.5 ઇંચ લેશું અને આ રીતે લાઈન ડ્રો કરી લેશું. આટલું થઈ ગયા પછી આર્મહોલ ડાઉન કરીશું. ડીપ નેક બ્લાઉઝ કટિંગ કરી રહ્યા છીએ માટે 1/2 ઇંચ અંદરની સાઈડ લઈ અને માર્કિંગ કરી લેશું અને આ માર્કિંગને ઉપરની સાઈડ આ રીતે જોઈન્ટ કરી લેશું. અહીંયા આપણે ડીપ નેક બનાવી રહ્યા છીએ માટે શોલ્ડર પણ ડાઉન કરવાના છે, પણ શોલ્ડર આપણે નેકની સાઈડ ડાઉન કરીશું. આ રીતે 1/2 ઇંચ જેટલું માર્કિંગ કરી અને ક્રોસ લાઇન ડ્રો કરી લેશું. તે ડાઉન કરવાથી પણ શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ દૂર થાય છે. અને હવે આર્મહોલનો શેપ આપવાનો છે, તેના માટે આ રીતે અંદરનું જે માર્કિંગ છે ત્યાંથી 1 ઇંચ ઉપર માર્કિંગ કરી લઈએ અને ફ્રન્ટ આર્મહોલનો શેપ આપીશું અને ત્યાંથી 1/2 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને બેક આર્મહોલનો શેપ આપીશું. આપણે હજી એક ટિપ્સ જોવાની છે. આ બંને ડ્રો કરી લીધા પછી ફિટિંગનું જે 1.5 ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે ત્યાંથી આ રીતે 1/2 ઇંચ ડાઉન કરી અને ફરી વખત શેપ આપીશું અને અહીંયાથી પણ આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી લેશું. તો આ રીતે બંને સાઈડથી ડાઉન કરવાથી આર્મહોલનું ફિટિંગ ખૂબ જ સરસ આવશે. હવે શોલ્ડરથી આ રીતે મેજર ટેપ રાખીશું અને બેલ્ટનું માર્કિંગ કરવાનું છે. બ્લાઉઝના માપ પરથી બેલ્ટની લેન્થ 12 ઇંચ હતી, પણ આપણે એમાં 1 ઇંચ પ્લસ કરીશું શોલ્ડરની સિલાઈનું અને બેલ્ટની સિલાઈનું, એટલે 13 ઇંચ ઉપર માર્કિંગ કરીશું. તો અહીંયા આ રીતે લાઇન ડ્રો કરી લીધા પછી અહીંયાથી 1/2 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું અને આ રીતે શેપ આપી લેશું. હવે અહીંયાથી આપણે ફ્રન્ટ નેકનું માર્કિંગ કરીશું. તેના માટે નેકની વિથ 1.25 ઇંચ લેશું. આ સાઈઝ પ્રમાણે 1.25 ઇંચ પરફેક્ટ આવશે અને અહીંયા 6.5 ઇંચ ડાઉન કરી નેકનો શેપ આપી લેશું. તો અહીંયા આટલા માર્કિંગ કરી લીધા પછી હવે કટોરીનો શેપ આપવાનો છે. માપના બ્લાઉઝમાંથી જે કટોરીનું માપ લીધું હતું તે પ્રમાણે અહીંયા માર્કિંગ કરી લેશું અને થોડે ઉપર બીજું માર્કિંગ કરીશું અને હવે ત્રીજું માર્કિંગ નેક બાજુથી 5.5 ઇંચ ઉપર કરીશું અને ચોથું માર્કિંગ આર્મહોલ સાઈડથી કરીશું. આર્મહોલ સાઈડથી આ રીતે મેજર ટેપ રાખી 1.25 અથવા તો 1.5 ઇંચ ઉપર માર્કિંગ કરવું. હવે આ બધા જ માર્કિંગ આ રીતે જોઈન્ટ કરી અને કટોરીનો શેપ આપવો. અને હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ જોવાના છીએ. પૂરું બ્લાઉઝ રેડી કરી લીધા પછી અહીંયા સાઈડમાંથી જો તમારે ક્રીઝ આવે છે તો તમે કોઈ પણ બેલ્ટ બ્લાઉઝ કટિંગ કરતા હો તો અહીંયા આ રીતે કટિંગ કરી લેવું. જે બેલ્ટનું માર્કિંગ કર્યું છે તેની બંને સાઈડ 5 ઇંચ એટલે ટોટલ 1/2 ઇંચ જેટલું માર્કિંગ કરી અને ટક્સનો શેપ આપી લેશું. આવી રીતે કટિંગ કરવાથી સાઈડનું ફિટિંગ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા આટલા માર્કિંગ કરી લીધા પછી આટલું કટિંગ કરી લેશું અને ત્યારબાદ આગળના માર્કિંગ જોઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોયું કે આપણે કટોરી બ્લાઉઝમાં કેવી રીતે ફ્રન્ટ અને બેકનું કટિંગ કર્યું. હવે આગળના માર્કિંગ જોઈશું. સૌપ્રથમ પાછળના ભાગમાં નેક કટિંગ કરી લેશું. આગળનું નેક કટિંગ કર્યું ત્યારે આપણે અહીંયા 1.25 ઇંચ લીધેલું, અહીંયા પણ તેટલું જ લઈશું.
નેક ડીપ 9.5 લેવાનું છે તે પ્રમાણે માર્કિંગ કરી લઈશું. ઉપર 2.25 ઇંચ લીધેલું છે, અહીંયા તમે 2.5 થી 3.25 ઇંચ લઈ શકો છો. નેકનું કટિંગ આવી રીતે કરવાથી પણ શોલ્ડર ડાઉન થવાનો પ્રોબ્લેમ દૂર થશે, નેકનો શેપ પણ ખૂબ જ સરસ આવશે. નેક કટિંગ કરી લીધા પછી કમરમાં ટક્સ લેવા માટે આપણે ટિપ્સ જોઈશું. પાછળના ભાગના કમરમાં ટક્સ લેવા માટે જો તમને યાદ નથી રહેતું કે ત્યાં કેટલું મેજરમેન્ટ લેવું, તો તેના માટે ખૂબ જ સરસ ટિપ્સ જોવાના છીએ. પ્રથમ જે પ્લેટનું આપણે રાખેલું હોય, તમે 1.5 ઇંચ રાખ્યું હોય કે 2 ઇંચ રાખ્યું હોય, તે પ્રમાણે માર્કિંગ કરી લેશું. અને ત્યાર પછી આ રીતે મેજર ટેપ રાખી અને મેજર ટેપને ફોલ્ડ કરી સેન્ટર માર્કિંગ કરીશું. અને ટક્સની લેન્થ લેવા માટે નેક હોય ત્યાંથી 1/2 ઇંચ નીચે રાખી અને ટક્સનું માર્કિંગ કરી લેશું. બેલ્ટમાં આપણે નીચેની સાઈડ 1/2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, માટે આ રીતે ફરી વખત બેલ્ટનું કટિંગ કરી લેશું. હવે નાની કટોરીમાંથી સાઈઝ પ્રમાણે કટોરીનું માર્કિંગ કેવી રીતે કરવું? બ્લાઉઝનું કટિંગ કર્યું ત્યારે જે કટોરીનો પાર્ટ આપણે અલગ કરેલો તેને આ રીતે પેપર પર વ્યવસ્થિત કરી અને પિન કરી લેશું. અને પછી આ રીતે મેજર ટેપ રાખી સેન્ટર માર્કિંગ કરી લેશું. અને સેન્ટર માર્કિંગથી આ રીતે મેજર ટેપ રાખીશું અને 2.75 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું. અને પછી કટોરીની બંને સાઈડ 1.25 ઇંચ ઉપર બીજા માર્કિંગ કરી લેશું. નેકની સાઈડ જે એક્સ્ટ્રા લેવાનું છે તે 1/2 ઇંચ કરતાં થોડુંક ઓછું લેવાનું છે. જો તમે અહીંયા વધારે લેશો તો શોલ્ડર ઉતરી જવાનો પ્રોબ્લેમ થશે. કટોરીનો જ્યાં પોઈન્ટ બને છે ત્યાં 1 માર્કિંગ કરીશું અને 1 માર્કિંગ આ બાજુ કરીશું. અને હવે આ બધા જ માર્કિંગને સ્કેલથી આ રીતે જોઈન્ટ કરી લેશું. આ બાજુથી કટોરીનો શેપ ફરી વખત આપીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે નાની કટોરીનો યુઝ કરી અને કટોરીનો પરફેક્ટ શેપ આપી શકાય છે. અને હવે કટોરીને આ રીતે ફોલ્ડ કરી સાઈડમાં સિલાઈનું રાખીશું અને જે સાઈઝની કટોરી હતી તે પ્રમાણે માર્કિંગ કરી અને ટક્સનું ફોલ્ડ કરી લેશું. અહીંયા તમે આ રીતે ચેક કરશો તો બંને સાઈડ સિલાઈનું રાખી અને પરફેક્ટ સાઈઝ પ્રમાણે કટોરી આવી જાય છે. Thank you.
હવે સ્લીવ કટિંગ કરવા માટે બ્લાઉઝમાંથી બે માપ લીધેલા છે અને ત્રીજું માપ જે બાકી હતું તે આપણે બે આર્મહોલનું લઈશું. અને જે આર્મહોલની સાઈઝ આવે તેમાંથી એક ઇંચ માઇનસ કરી અને સ્લીવનું કટિંગ કરીશું. ફ્રેન્ડ્સ, તમને પણ આ બ્લાઉઝ કટિંગનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તમે પણ બીજા કોઈની હેલ્પ કરી શકો. અને હવે તમારે કેવા બ્લાઉઝનું કટિંગ શીખવું છે તે પણ મને કોમેન્ટ કરો. તમે પૂરા વિડીયોમાં જોયું કે કટોરી બ્લાઉઝનું કટિંગ કેટલું ઇઝી છે. તમને આ બ્લાઉઝનું કટિંગ કેવું લાગ્યું તે મને ચોક્કસથી જણાવો. ઇઝી લાગ્યું હોય તો પણ કમેન્ટ કરો અને ન સમજાણું હોય તો પણ કમેન્ટ કરો. તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.